આપણે માણા એક જાત જેવી છે તમે એમ કહો કે આ માર્ગે ન જાતા અહીંયા પહેલા જાય જાનવર ને ખબર પડે છે કે આ કરાય ને આ ન કરાય દુનિયામાં જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરોનો ગધાડો પૂજાય છે પણ આપણો પાડોશી હારું નથી બોલતા માણાનો અવતાર છે ભલામણા અરે એક અંધારી ઓરડીમાં એક ભેંસને બાંધી દ્યો એનો પોતાનો પંડનો હાથ જોઈ હકે એવું કાળું ડિબાંગ અંધારું હોય ને એમાં એક રજકાની બસ નાખજો ભેંસને અંધારામાં બાંધી અને એક બસ રજકો ભરી નાખી આવજો અને ભેગું એક આંકડાનું પાન નાખી આવજો એ હવારે તમે જોવો ને રજકો ખાઈ ગયો અને આંકડાનું પાન પડ્યું હોય તો એના ઉપરથી તો આપણને ખબર પડે કે ભેંસ નહીં ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય માણાને નથી ખબર પડતી કે શું ખવાય ને શું ન ખવાય આ માવા ને ગુટકા ને બીડીયું ને તમાકુ ને ગાંજો ને બાપુ કુતરા ને ભૂંડા ને ગધાડા ને ભેંસો ને ગમે નાખો હું ખાવાની વાત તો એક બાજુ હું કે નહીં હું કે એને બાપુ દુનિયા રોજ ગ્રહણ કરે બોલો પછી કે હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ભૂવા ભાઈ જોઈ દીધ દાણા નડે કઈ નહીં મારા રામ ખાવાનું મને એક બાપુ કહેતા હતા એ મને કે આવી રીતે સંતોણીનો પ્રોગ્રામ હતો બધા સંતોનો મેળાવડો હતો એક સંત બોલતા હતા એ કે તમાકુ 3000 રૂપિયા કિલો છે કે આ બધા 900 રૂપિયાની કિલો છે બાપુ મોંઘું હોય સારું હોય ને આ દુનિયા એવું વિચારે એ તમાકુ જ ખાવાના મેં કહું આ બધા આમ નહીં ખાવાના વાત એ સાચી નથી 3000 ની કિલો ખાઈ અને આ દેહ બગાડવાનો રોગના ઘર કરવાના પણ આ 900 નું હોનું છે તો એ નથી ખાવું કારણ કે ખોટું જાયલું છે હાસું કોઈને ગમતું જ નથી સોખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો સોખું ઘી છે સોખું ઘી જો ખપે તો મને કહેજો અને ઓલા દારૂ બાવળિયા વેચતા હોય તો ખેપી જાય પીપડે પીપડા ખૂટી જાય બોલો હવે ના કિંમત કે જાહેરાત કરવાની હોય નહીં એ તો સાના મનો વ્યવસ્થા હોય ને પણ તમે જુઓ તો પીપડે પીપડા ખૂટી રહેશે 2 કિલો ઘી લઈને બજારમાં ઉભા રહેજો જો ખપે તો મને કહેજો આ દુનિયા છે પણ માને બાપને જ્યાં જાળવા છે માન બાપના જ્યાં સંસ્કારનું સિંચન છે ત્યાં જ બાપુ પેઢી વાય વ્યવસ્થિત થાય બાકી તો છોકરા બધાય હોય પણ અવાડા બંધ એવા ન હોય ડાટા કાઢે એવા હોય છોકરામાં એમાં કઈ વળે નહીં કેવાય અમાર 2 છે 4 છે પણ એક બાપા નથી એક દ્રષ્ટાંત છે એક બાપા કે બહાર ગેમ ગયા હતા હાંજ પડી કે હાલો હાલો મારે ઘરે જવું છે ઘર ધણી કે પણ 4 દીકરા છે ને કે ઘર ઘર હું કરો છો એક મણનો નિયાગો મૂકીને કે કોક જો હારો 1 2 4 4 ને ગુડવા છે હવે કેટલો કંટાળો હોય છે શું 4 હોય તો તેને 40 હોય તો તે શું કરવાનું એટલા માટે પુરુષોત્તમ બાપુ બાપુ એની માં ની વાત કરે કે મારી માં છે ને ઈ જ બાપુ મોટી વાત છે મારી માં ન હોત તો આ દુનિયામાં હું ન હોત મારી માએ મારા જીવન માટે કેટલું બધું કર્યું છે અને વાતે સાચી છે બરાબર તમે છો નહીં તમારા માનો પ્રતાપ છે હું છું એ મારી માનો પ્રતાપ છે અને એક લખવું હોય તો લખી લેજો કે અંતરથી બાપુ મારો દીકરો સુખી થાય કે એનો વ્યવહાર બરોબર હાલે એનું ગાડું બરોબર હાલે આવી જો અંતરથી બાપુ ચિંતા કરતી હોય ને તો માં એક જ ભાઈ કે હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો અંતરની જો લાગણી હોય તો પોતાની માં પોતાની જનેતા બાકી કોઈ રાજી નથી મોઢે બધા વાતો કરે અંદર ખાને તો ટાટિયા કાપવાની વાતો હાલે છે એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં જેવી આ દુનિયામાં બાપુ આ દુનિયામાં કોઈ વસ્તુ હોય જ ન શકે એટલે વાણીમાં કહે છે જો કે આજા માના આમંત્રણને આ માન આપી અને ઘણા બધા કલાકારો આવ્યા છે અને વધારે સમય નહીં લેતા 2 ભજન કરી અને પછી મારી વાણીને વિરામ આપી પછી તમારી જેવી મોજ અમારે તો કંઈ કામ છે જ નહીં તમે સાંભળશો તો અમારે સાંભળાવવું જ છે એટલે પુરુષોત્તમ કહે છે વાણીમાં જન્મ દેનારી રે
એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે નારી રે મારી માની તોલે કોઈ નાવે આયો ની માં ભાઈ ઓર માન માતા રામ ને રાજ સજાવે મારી માની તોલે કોઈ નાવે હોટલ ને રોજમાં ભાઈ બાંકડે બીર મોકલાવે દુનિયામાં છે ને બાપુ પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે માં છે ને બે માં છે એક આ દુનિયામાં આવવા માટે માની જરૂર પડે અને આ ખોડિયામાંથી જીવ નીકળ્યા પછી બાપુ ગમે એટલા વાલા હોય ને કોઈ એમ ન કે કાને રહેવા દે અને કોઈ એમ ન કે મારા ઘરે મોકલો તેથી આ ધરતીમાં એક જ હંગરે બાકી કોઈ ન હંગરે એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે બીજી ધરતી કાવે કહે તો
सुमुरत ने जरा जो घड़िए लगनी आले देवा ترجمة